કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. હવે આપણે એમ સમજીએ કે કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ શું કામ જરૂરી હોય. હવે મેઇન વસ્તુ તો લોહીની વાત કરું તમને, એટલે હું તમને થોડો ખ્યાલ આવે કે કારણ કે રુધિર છે એ આપણા માટે એક પ્રકારનું કલિલ જ છે. હવે એનું શુદ્ધિકરણ જરૂરી હોય, હા શું કામ જરૂરી હોય, કારણ કે આપણે જે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ એ સૌથી પહેલાં બધી વસ્તુઓ લોહીમાં ભળે, એ લોહીમાં ભળે એટલે એમાં સારી વસ્તુ હોય ને ખરાબ વસ્તુ હોય, એટલે એમાં અશુદ્ધિ હોય અને બીજા વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરતા બાકીના ઘટકો હોય, એટલે એની અંદર આવી અશુદ્ધિ આવેલી હોય. તો એ અશુદ્ધિને આપણે દૂર કરી અને ઓછી કરી શકીએ. હાવ અશુદ્ધિને દૂર ન કરી શકાય, એટલે આપણે હાવ અશુદ્ધિને દૂર નથી કરી શકતા, એટલે અશુદ્ધિ છે એને ઓછી કરવા માટે બીજો જે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ કે જેના કારણે કલિલમાં રહેલી અશુદ્ધિઓને આપણે ઓછી કરી શકીએ, ઘટાડી શકીએ, તો આપણા માટે કલિલ સોલ શુદ્ધ થયું કહેવાય. બરાબર, તો આપણા માટે આ વસ્તુઓ છે એ થવી જોઈએ. એટલે કલિલમય સોલ હોય એને શુદ્ધ કરવા માટે શું કરવામાં આવે, તો એની માટે એવા દ્રાવણો વાપરવામાં આવે, સેલોફેન પેપર, બટર પેપર, પાર્ચમેન્ટ પેપર, એમાંથી બનાવેલી કોથળી હોય કે એમાંથી બનાવેલો ભાગ હોય એ આવો ભાગ બનાવે, કોથળી જેવો, વાટકા જેવો, ગમે એવો ભાગ બનાવે અને એની અંદર કલિલ દ્રાવણ ભરવામાં આવે અને એમાંથી જ્યારે દ્રાવકને પસાર કરીએ ત્યારે આની અંદર રહેલા જે પદાર્થો હોય એ દ્રાવકમાં ઓગળી જાય એવા હોય, આની અંદર રહેલા પદાર્થો હોય એ જે દ્રાવકમાં ઓગળી જાય એવા પદાર્થો હોય આપણા માટે. બરાબર, તો દ્રાવકમાં ઓગળી જાય તેવા પદાર્થો આની અંદર જો રહેલા હોય તો એમાંથી આવી જાય, પસાર થઈ જાય અને અંદર નીચે કલિલ પીડું રહે, તો અંદર નીચેના ભાગમાં કલિલ છે એ આપણા માટે પડેલું રહેશે, ગોઠવાયેલું રહેશે, એટલે એ આપણે અશુદ્ધિ એને કાઢી કહેવાય દૂર. પછી આપણે એનો જે ઉપયોગ કરવો હોય કરી શકીએ, ન હોય તો એને ફેંકી શકીએ. તો આવું જે સાધન હોય એને, આવી જે ઘટના હોય એને ડાયાલિસિસ કહેવાય અને એ ડાયાલિસિસ કરવા માટે જે સાધન વપરાય એને બોલાય ડાયાલાઇઝર. બરાબર, આમ એને ગુજરાતીમાં પારશ્લેષણ કહેવાય ડાયાલિસિસને, અને પારશ્લેષણ કરવા માટેનું મશીન હોય એને પારશ્લેષક કહેવાય. બરાબર, તો આ જે છે એ આપણા માટે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ છે. એ મેં તમને કીધું કે વિદ્યુત વિભાજ્ય અને અશુદ્ધિઓ દ્રાવણમાં હાજર હોવાની, પણ જો આપણે દ્રાવણને શુદ્ધ કરવું હોય તો એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય જો ઉમેરીએ તો એ આપણા માટે દ્રાવણ છે એ શુદ્ધ થઈ શકે અને આપણે કલિલને શુદ્ધ કરી શકીએ, પણ એમાંથી અશુદ્ધિ ઘટાડી શકીએ, સાવ દૂર કરી શકીએ નહીં. તો આપણા માટે ટોટલ 3 મેથડ છે કલિલને શુદ્ધ કરવા માટેની. સાદી મેથડ છે, એનું નામ છે ડાયાલિસિસ. બીજી મેથડ છે, એનું નામ છે વિદ્યુત ડાયાલિસિસ. અને જે ત્રીજી મેથડ છે, બરાબર, એનું નામ છે આપણા માટે, એક ડાયાલિસિસ, એક વિદ્યુત ડાયાલિસિસ અને એક અલ્ટ્રા ફિલ્ટરેશન છે. આ રીતે તો ડાયાલિસિસ શું છે, વિદ્યુત ડાયાલિસિસ શું છે અને અલ્ટ્રા ફિલ્ટરેશન શું છે. હવે હું તમને સમજાવું કે આપણા માટે આવું એક પાત્ર છે, એની અંદર આપણે કલિલ દ્રાવણ ભરેલું છે. આની અંદર આપણે કલિલ દ્રાવણ છે એ શું કરેલું છે, ભરેલું છે. હવે આ જે કલિલ દ્રાવણ ભરેલું છે એમાં વચ્ચેના ભાગમાં આપણે નાની કોથળી બનાવી છે. અહીંયાથી આપણે દ્રાવકને ઉમેરી શકીએ છીએ, અહીંયાથી વધારાનું દ્રાવણ છે આપણે બહાર કાઢી શકીએ છીએ. આની અંદર મેં કલિલ દ્રાવણ છે એ ફિટ કરેલું છે, કલિલ દ્રાવણ છે આપણી માટે ભરેલું છે. હવે જેવો દ્રાવક છે એ આની અંદર પસાર થશે, જેવો દ્રાવક છે એ આની અંદરથી શું થશે, પસાર થશે. એટલે શું થશે, જેવો દ્રાવક આમાંથી પસાર થાય એટલે દ્રાવકમાં આમાં રહેલા પદાર્થો દ્રાવ્ય થઈ અને દ્રાવણ બનાવે તો એ આમાંથી પાછા પસારથી નામાં આવી શકે. એટલે આમાં એવું હોય કે દ્રાવકના કણો નાના હોય એટલે એ અહીંયા જોડાઈને દ્રાવણથી બહાર આવી શકે, પણ કલિલ કદના કણો મોટા હોય એટલે એમાંથી બહાર આવી શકે નહીં અને એ અંદર ને અંદર જ રહી જાય. આ આખી પ્રક્રિયા છે એ જો મારે ઝડપી કરવી હોય, આ પ્રક્રિયાને મારે ઝડપી કરવી હોય તો એને વિદ્યુત ડાયાલિસિસ કહેવાય. તમને શબ્દ એમ ઘડીક લાઈટ થતો હશે કે આવું તમે કંઈક સાંભળ્યું છે, આવું તમે કંઈક સાંભળ્યું છે. હા, તો આવું કિડનીનું ડાયાલિસિસ થાય, કિડની ડાયાલિસિસ કહેવાય આને. તો એમાં શું હોય,
तो किडनी डायालिसिस હોય એની અંદર મોટે ભાગે કેવું થાય કે આપણા શરીરમાં લોહીમાં આપણે ખાઈએ છીએ ત્યારે દ્રાવ્ય થઈને તમને ખબર છે કે તમે આવું દસમામાં ભણતા હતા કે ઉત્સર્ગ એકમો આવી ઘટના આવેલી હોય તો આ જે બધા ઉત્સર્ગ એકમો છે એ લોહીને ગાળે છે અને મૂત્રને છૂટું પાડે છે એટલે લોહી આમાં ગળાશે અને મૂત્ર છૂટું પડશે તો લોહી ગળાય છે મૂત્ર છૂટું પડે છે આ ઘટનામાં કાંઈક તકલીફ આવે તો ત્યારે કિડની એનું કામ બરાબર ન કરીએ કે આવું ક્યારે થાય જ્યારે આપણને બહુ તાવ આવે ત્યારે આવી ઘટના બની શકે જ્યારે આપણને બહુ તાવ આવે ત્યારે આ બધી ત્યારે આપણા માટે કિડનીને પ્રશ્ન ઊભા થઈ શકે એ ઉપરાંત ડાયાબિટીસ હોય તો પણ આવા કિડનીના પ્રશ્નો છે ઊભા થઈ શકે એટલે આપણી કિડની બરાબર કાર્ય કરતી રહે માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ બરાબર છે તો આપણા માટે આ વસ્તુ બહુ અગત્યની છે એટલે એને શું થાય કે જ્યારે આવી રીતે કોઈ પણ વ્યક્તિને કિડનીને અનુલક્ષીને કોઈ પણ પ્રશ્નો થયા હોય તો ત્યારે એ વસ્તુઓ છે એના કારણે માણસને બહુ મોટી તકલીફો થાય અને કિડની છે એને ડાયાલિસિસ કરાવવું પડે એટલે કિડનીમાંથી લોહીનું ડાયાલિસિસ થાય એટલે રુધિરનું ડાયાલિસિસ કરાવીને ખરાબ કચરો જ્યારે બહાર કાઢી નાખવા માટે કિડની કામ ન કરી શકતી હોય ત્યારે એ કિડનીનું ડાયાલિસિસ કરાવવાનું જરૂર બનતું હોય છે તો આપણા માટે જો આપણે ડાયાલિસિસ છે એ વિદ્યુત ડાયાલિસિસમાં જઈએ તો આપણે અહીંયા બે ધ્રુવોને રાખવા પડે આ બે ધ્રુવ હું અહીંયા મૂકી દઉં આપણા માટે તો એ અહીંયા હું એને ચાર્જ આપું છું અહીંયા આપણા માટે એને ચાર્જ આપીએ એક પોઝિટિવ ચાર્જ છે એક નેગેટિવ ચાર્જ છે બરાબર અને વચ્ચે જ કલિલ દ્રાવણ છે તો જો આપણે એને વિદ્યુત એ રીતે આપણે આપવામાં આવે તો આ ક્રિયા છે એમાં ઝડપી આવે આ ક્રિયા ઝડપી થઈ જાય અને એ ઝડપી ક્રિયા થવાને કારણે આપણને જે જોવે એ પ્રમાણે ઝડપથી આપણને વિદ્યુત ડાયાલિસિસથી આપણને કલિલ કણો છે એના અવક્ષેપ રૂપે મળી છે તો આ જે વસ્તુ થઈ એમાં ડાયાલિસિસ અને વિદ્યુત ડાયાલિસિસ આવ્યું બરાબર તો અહીંયા મેં તમને કીધું ફિલ્ટર પેપર અહીંયા કયા કયા પેપર વાપરી શકાય તો સેલોફેન બટર પેપર પાર્ચમેન્ટ પેપર વાપરી શકાય જો ફિલ્ટર પેપરના ઘણા બધા ટાઈપ આવે એના પરથી આપણે જવું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન પર જવું છે એટલે હું તમને સમજાવું છું અલ્ટ્રા ફિલ્ટ્રેશન પણ એમાં બનાવવામાં આવે અલ્ટ્રા ફિલ્ટર પેપર એ વળી કેવી રીતે બનાવાય હું તમને સમજાવું કે અલગ અલગ ફિલ્ટર પેપરના ઘણા બધા પ્રકાર આવે આપણી પાસે અલગ અલગ ફિલ્ટર પેપર હોય એના ઘણા બધા ટાઈપ હોય તો અલગ અલગ ફિલ્ટર પેપરના આપણી પાસે ઘણા બધા ટાઈપ હોય છે એમાં હું તમને કહું કે સાદું લેબોરેટરીમાં વપરાતું ફિલ્ટર પેપર હોય ને એમાં કણોના વ્યાસ હોય અને એ જે કણોના વ્યાસ હોય ને એ વ્યાસ આપણા માટે કેવા હોય મોટા હોય છે એટલે એમાંથી મોટા ભાગની વસ્તુઓ છે એ ઝડપથી પસાર થઈ જતી હોય પણ હવે એવા ફિલ્ટર પેપર પણ બનાવાય કે જેને કારણે તમે ગાળણને ધીમું કરી શકો ગાળણને ઝડપી કરી શકો અને ગાળણને મીડિયમ રાખી શકો તો ગાળણને તમારે ઝડપી કરવું હોય મીડિયમ કરવું હોય કે ધીમું કરવું હોય તો ત્યારે તમે શું કરી શકો તો ત્યારે તમારે ફિલ્ટર પેપર પર કંઈક પ્રોસેસ કરવી પડે તો એ ફિલ્ટર પેપર પર શું કરવું પડે તો એ ફિલ્ટર પેપર છે એ પોતે એવું બનાવવું પડે કે જેથી તમે ધારો એ કણોને પસાર થવા દઈ શકો બાકીનાને તમે આમને આમ રાખી શકો તો આવું જે ફિલ્ટર પેપર બનાવવામાં આવે ને અલ્ટ્રા ફિલ્ટર પેપર તરીકે ઓળખવામાં આવે ને આવું અલ્ટ્રા ફિલ્ટર પેપર છે એ કઈ રીતે બને આગળ એના માટે 4% નાઇટ્રોસેલ્યુલોઝ એ આપણા માટે પદાર્થ લેવાનો હોય અને એ જે 4% નાઇટ્રોસેલ્યુલોઝ જેવો પદાર્થ હોય એનું આલ્કોહોલ અને ઇથરમાં મિશ્રણ બનાવવાનું હોય અને એમાં ફિલ્ટર પેપરને ડૂબાડી દેવાનું હોય એ ફિલ્ટર પેપરને તમે ડૂબાડો ત્યારે હારે હારે એમાં ફોર્માલ્ડિહાઇડ પણ નાખવાનું હોય પછી આપણે આ જે ફિલ્ટર પેપર હોય એને સૂકવી દઈએ આપણે સૂકવીએ ધોઈ અને સૂકવી દઈએ તો એમાં છિદ્રાળુતાનું પ્રમાણ વધી જાય તો આમાં છિદ્રાળુતા આપણા માટે શું થશે વધી જશે તો છિદ્રાળુતા છે એનું પ્રમાણ છે આપણા માટે વધી જશે તો અલ્ટ્રા ફિલ્ટર પેપર બને ત્યારે 4% નાઇટ્રોસેલ્યુલોઝના અંદર આલ્કોહોલ પ્લસ ઇથરનું મિશ્રણ નાખવામાં આવે એમાં ફિલ્ટર પેપરને ડૂબાડો ત્યારે એમાંથી ફોર્માલ્ડિહાઇડ જે હોય એ ફોર્માલ્ડિહાઇડ નાખીને આપણે એની અંદર રાખી મૂકવાનું પછી ફિલ્ટર પેપર સુકાય
અને સુકાયા પછી આપણે જોઈએ તેમાં છિદ્રાળુતા વધી જાય એટલે એ પોતે કલીલ કણોને પસાર થવા દે, બાકી એટલે કલીલ કણોને પસાર ન થવા દે, બાકીના બધા કણો છે એને પસાર થવા દે એવું બની જાય. અને ત્યારે આ પ્રક્રિયા છે એમાં અલ્ટ્રા ફિલ્ટર પેપરની મદદથી તમે જે કણો હોય કલીલ કણો છે એને તમે ફિલ્ટર પેપર પર મેળવી શકો અને ફિલ્ટર પેપર પણ મળેલા કલીલ કણો છે એનું તમે દ્રાવણ બની શકો. તો જે ફિલ્ટર પેપર પર તમને કલીલ કણો સંસેચિત જમા થયેલા મળે એનું તમે દ્રાવણ બનાવી શકો, આને આપણે કહેવાય અલ્ટ્રા ફિલ્ટ્રેશન. એટલે તમે કલીલ કણોને શુદ્ધ કર્યા કહેવાય, કે તમારે જ્યારે દ્રાવણને પસાર કરશો ત્યારે કલીલ કણો ઉપર રહી જશે, ઉપર રહી ગયા હોય એનું તમે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવો તો તમને એ પાછું મળી શકે. તો આ અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેથડ થઈ. એક તમારી બુકમાં નથી આપી, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ મેથડ પણ આવે. તે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ મેથડમાં કેવું હોય તો એમાં એવું હોય કે તમારું લોહી લેવામાં આવે, બરાબર, તમારા લોહીમાં કાંઈ તકલીફ છે, તમને કોઈ લોહીને કારણે બીમારી થઈ છે, તમને કાંઈ લોહીને કારણે કાંઈ તકલીફ તમારા શરીરમાં ચાલુ છે, તો એ લોહીનું સેમ્પલ લઈ અને એને તમે પેથોલોજી લેબોરેટરીમાં જોયું હોય તો એક નાનું ગોળ સાધન હોય એને ઊંચું કરો તો એમાં બધા ખાના હોય, એની ખાનામાં ટેસ્ટ ટ્યુબ મૂકવાની હોય લોહી ભરેલી, અને નીચે 1 2 3 4 5 એમ ફરે, ઝડપથી ફરે એની માટે અંદર રેગ્યુલેટર આપેલું હોય. જો એ ફેરવવામાં આવે એ જેમ ચકડોળ ફરતું હોય એમ બહુ ઝડપથી ફરે, અને ફરે ત્યારે નીચેનો જે ભાગ હોય એની ટેસ્ટ ટ્યુબ છે એ આવા પ્રકારની હોય, જે ટેસ્ટ ટ્યુબ વાપરવામાં આવે એ આવા ટાઈપની ટેસ્ટ ટ્યુબ હોય, એ આવા ટાઈપની ટેસ્ટ ટ્યુબ હોય અને એમાં લોહી ભરેલું હોય, તો એ એની અંદર કેન્દ્રગામી બળની અસર થાય. અને કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ આકર્ષણ હોય, એટલે આ નીચેના ભાગમાં કલીલ કણો જેવા કણો જો તમારા લોહીમાં હાજર હોય તો એ નીચે જમા થઈ જાય, અને એ નીચે જમા થઈ જાય એટલે ઉપરનું દ્રાવણથી તમારા માટે હવે નકામું થઈ ગયું, ત્યારે એ કણોનું દ્રાવણ તમારા માટે નકામું થઈ ગયું અને ફેંકી દેવામાં આવે, અને આ કણનું જ તમારે કામ છે ને યોગ્ય દ્રાવકમાં ઉમેરી, એટલે યોગ્ય દ્રાવકમાં ઉમેરી અને એમાંથી દ્રાવણ બનાવવામાં આવે, યોગ્ય દ્રાવકમાં ઉમેરી એમાંથી દ્રાવણ આપણા માટે બનાવવામાં આવે. તો આ વસ્તુ જે છે એ આપણા માટે મુખ્ય છે, બરાબર. હવે હું તમને અહીંયાથી આગળ છે એ બધી વસ્તુ છે તમને સમજાવું છું, એમાં આપણે ધ્યાન આપીએ તો જો આગળ, બરાબર. તો હવે જે છે એ આપણે આગળ જોઈએ. ટિંડલ અસર છે, કલીલ માટે જોવા માટેની ટિંડલ અસર. વૈજ્ઞાનિકનું નામ હતું ટિંડોલ, તો એ ટિંડોલ નામના વૈજ્ઞાનિકે કલીલ દ્રાવણની અંદર આવી ટિંડોલ અસર છે એને જોઈ, અને એ જે ટિંડોલ અસર જોઈ એમાં શું કર્યું હતું તમને સમજાવું. હવે તો આપણને ખબર છે કે કલીલ કણો છે એની હાજરી આપણે જોઈ શકીએ, કઈ રીતે જોઈ શકીએ હું તમને સમજાવું. આપણા ઘરની અંદર જ્યારે બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે આપણને ધૂળના રજકણો જોવા મળે, એવા આપણા ઘરમાં ધૂળના રજકણો હાજર જ છે પણ આપણે ત્યારે એને જોઈ શકતા નથી, પણ જ્યારે બારીમાંથી પ્રકાશ આવતો હોય ત્યારે આપણા ઘરની અંદર જે ધૂળના રજકણો હોય સૂર્યપ્રકાશના પ્રકિરણને કારણે આપણને જોવા મળે. એવી જ રીતે હું તમને સમજાવું કે આપણે જ્યારે સિનેમા હોલમાં જઈએ પિક્ચર જોવા માટે જઈએ, બરાબર, થિયેટરમાં જઈએ તો ત્યારે પાછળથી તમને ખબર છે લાઇટ પડતી હોય ને એ આપણે સ્ક્રીન ઉપર ફોટો પાડતા હોય, તો ત્યારે શું થતું હોય કે ત્યારે એ પ્રકાશીય સ્ત્રોતમાંથી જ્યારે પ્રકાશ પડે તો ત્યારે આપણને ધૂળના રજકણો છે એ ચોખ્ખા જોવા મળતા હોય, બરાબર. રસ્તામાં જ્યારે રાત્રે આપણે સ્કૂટર લઈને કે કારમાં જતા હોઈએ ત્યારે આપણે જોઈએ કે રસ્તામાં જ્યારે લાઈટ પડે સ્કૂટરની કે કારની લાઈટ પડે તો આપણને ધૂળના રજકણો જોવા મળે, બરાબર. તો આ બધી વસ્તુઓ છે એ કલીલ કણોની હાજરી સૂચવે છે. હવે કલીલ કણોની હાજરી સૂચવે છે તો આપણી માટે ટિંડલ નામના વૈજ્ઞાનિકે કલીલ દ્રાવણો છે એની અંદર પ્રકાશ પસાર કરીને જોયું. તો તમે જે તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરો છો એના પ્રમાણે કણો છે એ પ્રકિરિત થાય, એના પ્રમાણે કણોનું પ્રકિરણન આપણને જોવા મળે. તો ત્યારે એ કલીલ દ્રાવણ, એટલે તમને ખબર હોવી જોઈએ કલીલ દ્રાવણ કયા કયા છે, એ પાછું તમે રુધિર વાપરો તો તમને ખબર ન પડે કે ક્યાં આગળ એનું પ્રકિરણન થયું, એટલે તમારે લીંબુનું શરબત છે એવું દ્રાવણ વાપરવું પડે તો તમને ખબર પડે કે ક્યાં આગળ પ્રકિરણન થાય છે, બરાબર. હવે એક વૈજ્ઞાનિક બીજો પણ આવે છે કે જ્યારે કલીલ દ્રાવણની ઘટના છે ટિંડોલ નામના વૈજ્ઞાનિકે સમજાવી, પછી એક વૈજ્ઞાનિક બીજો હોય છે કે જે પોતે અલ્ટ્રા માઇક્રોસ્કોપ ઉપર કામ કરતો હતો એણે પણ આવી કલીલ છે એની દ્રાવણ સમજાવવા માટે, કલીલની મેથડ સમજાવવા માટે આપણે વાત કરતા હતા ટિંડોલ અસરની,
એમ હું તમને વાત કરતો હતો કે બીજો વૈજ્ઞાનિક છે કે એણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ માટે જીગ મોન્ડી નામનો વૈજ્ઞાનિક, જીગ મોન્ડી નામના વૈજ્ઞાનિકે ટિન્ડોલ અસરનો ઉપયોગ છે એ અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના માટે કરેલો. હવે આપણે ટિન્ડલ અસર જોવી છે તો શું થાય તમને સમજાવું કે આપણે આવી રીતે પાછું અહીંયા તો હું દ્રાવણ આવવાના છે એટલે બીકર કાયમ આવવાનું. આ આપણા માટે કલીલ દ્રાવણ છે. હવે આપણા માટે કલીલ દ્રાવણ છે બરાબર, એ કલીલ દ્રાવણ છે. આમાંથી હું પ્રકાશ પસાર કરી રહ્યો છું અને અહીંયા આપણા માટે આ બહિર્ગોળ લેન્સ છે. તો આ બહિર્ગોળ લેન્સ છે, આમાંથી તમે પ્રકાશનું કિરણ છે એ પસાર કરો છો એટલે અહીંયાથી પ્રકાશ પસાર થયો. એટલે તમને ખબર છે કે લેન્સ હોય એટલે વક્રીભવન પામે, લેન્સ વક્રીભવન પામે એટલે ધારો કે તમે પ્રકાશનું કિરણ અહીંયા રાખ્યું છે એટલે આપણા અહીંયાથી વક્રીભવન પામીને પ્રકાશનું કિરણ આવે. એ સમયે આપણે ઉપર માઇક્રોસ્કોપ રાખેલું છે. તો આ જે માઇક્રોસ્કોપ હોય એમાં તમને ખબર છે અહીંયા અલગ અલગ આપણા માટે લેન્સ હોય, અહીંયા આપણા માટે અલગ અલગ લેન્સ હોય. એ લેન્સની મદદથી જ્યારે આ કિરણનો અભ્યાસ કરવામાં આવે અહીંયા, તો જ્યાં સુધી પહેલાં પ્રકાશ પડ્યો નથી ત્યાં સુધી, એટલે પ્રકાશ આમ પડે છે દેખાય છે આપણને અહીંયા, એટલે પહેલાં આપણને કાળા રંગનું દેખાતું હોય પણ જેવો એના પર પ્રકાશ પડે એટલે આપણને જેમ હીરામાંથી પ્રકાશનું કિરણ ચળકતું હોય એવું આપણને ત્યાં આગળ પ્રકાશનું કિરણ ચળકતું દેખાય. એ જે પ્રકાશનું કિરણ ચળકતું દેખાય એ પ્રકિરણની ઘટનાને કારણે આવું થાય, એટલે પ્રકાશના કણોનું પ્રકિરણ થવાને કારણે કલીલ કણોનું દેખાવું એ આપણા માટે આ ટિન્ડલ અસર છે અને કણોનું કદ મોટું દેખાય. તો આ જે બને છે એને આપણે ટિન્ડલ શંકુ કહેવાય. આ જે બને એને આપણે ટિન્ડલ શંકુ કહેવાય. આ જે છે એ માઇક્રોસ્કોપ છે, આ આપણા માટે કલીલ દ્રાવણ છે અને આ આપણા માટે પ્રકાશીય ઉદ્ગમ છે. તો એ પ્રકાશીય જે ઉદ્ગમ હોય એ એના તરંગ લંબાઈ પર આધાર રાખે અને એ તરંગ લંબાઈ તમે યોગ્ય રાખી હોય એટલે કણોનું પ્રકિરણ થઈને આપણને મોટું જોવા મળે. એ ઉપરાંત અહીંયા જે કલીલ દ્રાવણ રાખેલા હોય એ કલીલ દ્રાવણ છે એ વક્રી ભવનાંકનો ઘાતાંક હોય. એટલે આમાં એવું છે વક્રી ભવન બધાના અલગ અલગ હોય, તમે બધા ભણ્યા છો વક્રી ભવનાંક મ્યુની વેલ્યુ આવે. તો હું એમ કહું કે ગ્લિસરીન લઉં તો એનો વક્રી ભવનાંક અલગ હોય, કાચ હોય તો એનો વક્રી ભવનાંક અલગ હોય, કારણ કે સામાન્ય કાચ હોય તો એનો 1.5 હોય, ડેન્સ ફ્લીટ કાચ હોય તો 1.48-47 જેવો હોય. તો કહેવાનું એમ છે હું ગ્લિસરીન લઉં તો 1.47 હોય, એટલે વક્રી ભવનાંક અલગ અલગ હોય. તમે જે દ્રાવણ લ્યો એ વક્રી ભવનાંક ઘાતાંક છે એના પર પણ આધારિત હોય એના. તો એ પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, એટલે આપણે વિક્ષેપણ માધ્યમ ને વિક્ષેપિત કલા જેને કહીએ આપણે ભણ્યા, એના ઉપર આધારિત હોય બરાબર. એટલે આ જે બન્યું એ આપણા માટે ટિન્ડલ અસર થઈ અને ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ ઘટનાને જોઈ હતી. તો આપણા માટે આને જો કાઢી નાખીએ તો આપણા માટે ટિન્ડલ શંકુ બરાબર બન્યો એમ કહેવાય. અહીંયાથી જ્યારે બને ત્યારે કિરણ આવે અને એ આપણને અહીંયા એક ટિન્ડલ શંકુ જેવું બને. એટલે તમે જેવો કલર આપાત કરો છો, પ્રકાશની તરંગ લંબાઈ આપાત કરો છો એ પ્રમાણે તમને રંગ જોવા મળે. તો જો તમને ત્યાં આગળ કલર છે એ નારંગી દેખાતો હોય તો તમને પ્રકિરણ તરંગ અલગ દેખાય એવું બને બરાબર. તો જ્યારે આપણે એવું સલ્ફરવાળું કલીલ દ્રાવણ લઈએ ત્યારે એમાંથી આપાત થતો રંગ નારંગી હોય તો આપણને ગુલાબીમય લીલો રંગ દેખાય આવું પણ બને. તો એ પ્રકાશની તરંગ લંબાઈ અને વક્રી ભવનાંકના ઘાતાંક હોય એના પર આધારિત હોઈ શકે. હવે એક ગતિનું નામ છે બ્રાઉનિયન ગતિ. આ નાનો એક પ્રશ્ન છે, બ્રાઉનિયન ગતિ એટલે શું, એમાં શું સમજવાનું હોય બ્રાઉનિયન ગતિમાં? તો વૈજ્ઞાનિકનું નામ છે અને વૈજ્ઞાનિકનું નામ છે એ આપણા માટે છે રોબર્ટ બ્રાઉન. તો એ રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક છે અને એ પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો, બોટનિસ્ટ હતો. તો રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક હતો જે વનસ્પતિ શાસ્ત્રી હતો. એ વનસ્પતિ શાસ્ત્રીએ આવી ઘટનાનું અવલોકન કર્યું. શું અવલોકન કર્યું? પરાગરજ હોય એ પરાગરજને એણે સાદા પાણીમાં અને કલીલવાળા પાણીમાં મૂકી. તો જ્યારે એને કલીલવાળા પાણીમાં પરાગરજને મૂકી ત્યારે એ પરાગરજ છે એ વાંકી ચૂકી દિશામાં ગતિ કરતી હતી, પણ જ્યારે સામાન્ય પાણીમાં પરાગરજને મૂકવામાં આવી ત્યારે એ પરાગરજ છે એ બીજી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતી નહોતી. એટલે પરાગરજને જ્યારે કલીલ દ્રાવણમાં મૂકવામાં આવે, પરાગરજ છે એને જ્યારે કલીલ દ્રાવણમાં મૂકવામાં આવે, તો પરાગરજને જ્યારે આપણે કલીલ દ્રાવણમાં મૂકીએ
तो ત્યારે શું થાય છે? આમ પરાગરજને મૂકીએ તો એ પોતે અલગ અલગ દિશામાં ગતિ કરે. આમ તો પાણી ઉપર જ હોય એટલે આપણને ઉપરના ભાગે જ દેખાય, આમ અંદર તો જવાન નથી પરાગરજ. એટલે કહેવાનું એમ છે કે આવી ગતિ કરે, આમ ગતિ કરે, આવી રીતે ગતિ કરે, પાછી આમ ગતિ કરે, પાછું આપણને આમ જોવા મળે, પાછી આમ ગતિ કરે. એટલે આપણને વાંકી ચૂકી પ્રકારની ગતિ છે એ જોવા મળે. કેમ આવું કલીલ દ્રાવણમાં જ થાય? એટલે શું થાય હું તમને સમજાવું કે જ્યારે આવું કલીલ દ્રાવણ હોય એની અંદર આવી અસર છે એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે જોઈ. પરાગરજને જ્યારે કલીલ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે એ આપણને આવી વાંકી ચૂકી ગતિ દર્શાવે છે, જ્યારે આવી ઘટના છે સાચા દ્રાવણમાં જોવા મળતી નથી. હવે એવું કહેવાય કે જ્યારે આવા કલીલ કણો નાના નાના કણો હોય તો એ નાના નાના કલીલ કણો ભેગા થઈને મોટો કલીલ કણ બનાવે. નાના નાના કણો ભેગા થઈને મોટો કલીલ કણ બનાવે. કલીલ દ્રાવણ ક્યારેય સ્થાયી હોતું નથી, હંમેશા કલીલ દ્રાવણ અસ્થાયી જ હોય. એટલે જ્યારે આવા કલીલ દ્રાવણો આપણી માટે અંદર પડ્યા છે, જ્યારે આવા કલીલ દ્રાવણો અંદર આપણી માટે પડ્યા છે ત્યારે એ કણો છે એ આજુબાજુની દિશામાં ઉપર નીચેની દિશામાં પોતે ગતિ કરતા હોય છે. આજુબાજુની દિશામાં ઉપર નીચેની દિશામાં આવા કલીલ કણો છે એ ગતિ કરે અને મોટા બને. હવે મોટા બને ત્યારે શું થાય કે આપણે એની ગતિનું અવલોકન ન કરી શકીએ, કારણ કે એ કદ મોટું થઈ ગયું છે એટલે આજુબાજુમાં ઘૂમતું રહે. એની બાજુમાં તે બીજો મોટો કણ જ હોય એટલે એ ઘૂમતું હોય, હલતું હોય, પણ આપણે એને જોઈ શકીએ નહીં. એટલે જ્યારે કલીલ કદના કણો છે, જ્યારે કલીલ કદના કણો છે એ ભેગા થઈને જ્યારે મોટા બની જાય બરાબર, ત્યારે એમની ગતિ છે એને અવલોકી શકાતી નથી. એને ગતિ છે એ આપણે અવલોકી શકાતી નથી, તો આપણે એની ગતિને છે એ અવલોકન કરી શકતા નથી. આપણી ગતિ છે એને અવલોકી શકાતી નથી. તો આપણને આટલી વસ્તુ છે એ ક્લિયર હોવી જોઈએ બરાબર. તો આ બ્રાઉનિયન ગતિ થઈ, ગતિને આપણે અવલોકન કરી શકતા નથી, આવી ઘટના આવે. હવે હું તમને એમ સમજાવું કે આગળ હવે કલીલ કણો છે એના વીજભારને નક્કી કરવા માટે, આપણે કલીલ કણો જ્યારે ગતિ કરતા હોય ત્યારે એના વીજભાર નક્કી કરવા માટે પણ એક ઘટના આવે જેને બોલાય છે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ, જેને બોલાય વિદ્યુત કણ સંચાલન. તો એવા અલગ અલગ પ્રકારના આપણા માટે સોલ હોય. એમાં આવે ધનભારિત સોલ, ઋણભારિત સોલ, એવું આવે. તો ઋણભારિત અને ધનભારિત સોલ આમ આપણે નક્કી ન કરી શકીએ. હું તમને એમ કહું કે ધનભારિત સોલ હોય એમાં સજળ હોય તો આપણી માટે આવું આવે Fe2O3 × XH2O Cl2O3 × XH2O. આ બધા સજળ સોલ છે અને આ Cr2O3 × XH2O. જ્યારે હાઇડ્રોક્સાઇડ આવે ત્યારે FeOH3 આવે, CrOH3 આવે, Al OH3 આવે. અને આગળ વાત કરીએ આપણે તો CaOH2 પણ આવે. પછી બેઝિક સૂચક તરીકે વપરાતા હોય મિથિલિન બ્લૂ, એ આવે. અને ઓક્સાઇડનો સોલ આવે તો TiO2. આ બધા આપણા માટે ધનભારીય સોલ હોય. એક ઋણભારીય સોલ હોય તો ધાતુના હોય, કોપર હોય, સિલ્વર હોય, ગોલ્ડ હોય, પ્લેટિનમ હોય, આ બધા આપણા માટે ઋણભારીય સોલ છે. એ ઉપરાંત સલ્ફાઇડવાળા હોય, As2S3 હોય, CdS હોય બરાબર. તો આવા બધા જે ધાતુના સલ્ફાઇડ હોય, PbS હોય બરાબર. તો આ બધા જે ધાતુના સલ્ફાઇડ હોય એ બધા ઋણભારીય સોલ આવે. આ ધાતુના ઋણભારીય સોલ, આ સલ્ફાઇડવાળા ઋણભારીય સોલ આવે. એસિડ ડાઇસ્ટફ હોય એટલે એસિડની અંદર સૂચક હોય તો ઇઓસિનવાળું સૂચક આવે આપણા માટે બરાબર. તો આ બધા પ્રકારના છે એ બધા ઋણભારીય સોલ છે. પણ આવા ધનભારીય સોલ કે ઋણભારીય સોલનું મારે અસ્તિત્વ ચેક કરવું હોય કે ધનભારીય સોલ છે કે ઋણભારીય સોલ છે, તો કલીલની અંદર વીજભારને નક્કી કરવા માટે આપણે જે સોલ જોવા હોય એના માટે જે મેથડ વપરાય એને બોલાય ઇલેક્ટ્રોફોરેસિસ. જે મેં તમને બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ છે એની અંદર પણ મેં તમને સમજાવ્યું હોય, કારણ કે જૈવિક અણુની અંદર મેં તમને આવું સમજાવ્યું હોય કે ઇલેક્ટ્રોફોરેસિસથી પણ આપણે કલીલોનું અસ્તિત્વ કે એના વીજભારનું અસ્તિત્વ જાણી શકીએ, તો એ આપણા માટે ઇલેક્ટ્રોફોરેસિસ, જેને આપણે બોલી શકીએ
વૈદ્યુત કણ સંચાલન. તો આવી રીતે થશે, આવી યુ આકારની નળી હોય બરાબર, એ યુ આકારની નળી હોય એમાં ઉપરના છેડે અહીંયા આપણે પ્લેટિનમના ધ્રુવો બેસાડેલા હોય. તો આપણા માટે આ પ્લેટિનમના ધ્રુવો બેસાડેલા છે, આ આપણા માટે દ્રાવણને દાખલ કરવા માટેની નળી છે બરાબર. અહીંયા સ્ટોપ કોક આપેલો હોય અથવા આને આમ વાળીને પણ જોડેલી હોય આની સાથે, એવું પણ બને બરાબર. તો આપણી માટે આ પ્રકારની નળી છે, આ આપણા માટે પ્લેટિનમના ધ્રુવો બેસાડેલા છે. તો આ આપણા માટે પ્લેટિનમના ધ્રુવો છે બરાબર, આ જે છે એ આપણા માટે સ્ટોપ કોક છે. હવે મેં અંદર કોઈ પણ કલિલ દ્રાવણ ભરેલું હોય બરાબર છે, આની અંદર મેં કોઈ પણ કલિલ દ્રાવણ છે એ શું કરેલું હોય, ભરેલું છે. હવે એ જ્યારે કલિલ દ્રાવણ અહીંયા ભરેલું હોય ત્યારે એ કલિલ દ્રાવણમાં રહેલા જે આયનો છે, ધારો કે એની અંદર આર્સેનિક સલ્ફાઇડ હશે, તો એ આર્સેનિક સલ્ફાઇડ છે એ પોતે આ ધન ધ્રુવ છે ને આ ઋણ ધ્રુવ છે, સમજો તમે. તો આર્સેનિક સલ્ફાઇડ છે એ પોતે ગતિ કરીને ધન આયન તરફ જશે, એટલે એનો અર્થ એવો થયો કે ધન આયન તરફ ક્યારે જાય, જો એ પોતે ઋણ આયન હોય તો. એવી રીતે જો મેં ફેરિક હાઇડ્રોક્સાઇડ લીધું હોય, તમે આમાં નાખી દીધું છે અને એનું દ્રાવણ છે, તો એ દ્રાવણ જે છે એ પોતે ધન ભારિત છે એ આપણને જ ખબર બરાબર, પણ એની મેળે ઋણ આયનો તરફ જશે, એટલે એનો અર્થ ઋણ આયન તરફ જાય છે તો એ પોતે ધન ભારિત હોય. એટલે કલિલ કણો પરના વીજભારનું અસ્તિત્વ જાણવા માટે આ મેથડ વપરાય, જેને બોલાય વિદ્યુત કણ સંચાલન, અને એને આપણે બોલીએ છીએ ઇલેક્ટ્રોફોરેસિસ બરાબર. તો આટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ. જો આપણે જે શીખ્યા છે એ મેં તમને વસ્તુ કરાવડાવી, એમાં તમને કઈ વસ્તુ ભણાવડાવી તમે એક વસ્તુ ધ્યાનથી સમજી લ્યો, કે મેં તમને જે કીધું એ પહેલી વસ્તુ કે આજે તમને મેં સ્ટાર્ટિંગથી જે કરાવ્યું એ આપણે કલિલને શુદ્ધ કેમ કરવું, ડાયાલિસિસ શું છે, વિદ્યુત ડાયાલિસિસ શું છે, એ વિદ્યુત ડાયાલિસિસ, પછી મેં તમને કીધું કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન શું છે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ શું છે, ટિન્ડલ અસર શું છે, ટિન્ડલ અસર, પછી મેં તમને સમજાવ્યું કે આપણે બ્રાઉનિયન ગતિ શું છે, અને બ્રાઉનિયન ગતિ પછી ઇલેક્ટ્રોફોરેસિસ શું છે આપણે જોયા. હવે લગભગ 1-1.5 લેક્ચરનું કામ છે બાકી રહે છે, પછી મારે તમને MCQ સોલ્વ કરાવવાના છે અને પછી આપણે નવા ચેપ્ટર ઉપર જઈએ છીએ. આટલું તમારે હોમવર્ક કરવાનું છે, અને હોમવર્ક કરો ત્યારે ખાસ એકાદા મેઇન પ્રશ્નો હોય એની LT આપવાનું રાખો. આજે ભણ્યા એમાં તમારે ટિન્ડલ અસર છે, વિદ્યુત ડાયાલિસિસ છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે બરાબર, આની તમારે LT આપવી, એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશન તો લખી જ કાઢવું જોઈએ બરાબર. આગળ હવે આના પછીના લેક્ચરમાં આપણે મળશું, તો આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે.